સ્ટાન્ડર્ડ ફોર બધા મજામાં ઓકે લાસ્ટ વિડીયોમાં આપણે પર્યાવરણમાં પ્રકરણ પાંચમાં જોયલું અનિતા અને મધમાખીઓ મેં તમને અનિતા વિશે થોડી જાણકારી આપેલી કે અનિતા એ કોણ છે બરાબર અનિતા ખુશવાહા એ એક ગરીબ છોકરી હતી પરંતુ તેણે તેની મહેનતથી ભણીને આજે એનું નામ અને એના ગામનું નામ રોશન કર્યું છે અનિતા એ બિહારના મઝફપુર જિલ્લાના બોચાહા ગામની એક છોકરી છે આ છોકરી નાની હતી ત્યારે એને ભણવાનો ખૂબ જ શોખ હતો પણ ગરીબ હોવાથી એ ભણી શકતી ન હતી એક વાર તમને યાદ છે કે ક્લાસમાં જઈને પાછળ બેસી ગઈ એને ભણવું હતું એટલે એણે ઘરે આવીને માતા પિતાને વાત કરી પણ માતા પિતાએ ચોખ્ખી ના પાડી દીધી કેમ કે ફી ભરવાની એમની હેસિયત ન હતી પણ ટીચરના સમજાવ્યા પછી એ અનિતા ભણી ટીચરે કીધું કે આઠમા ધોરણ સુધી કોઈ જ પ્રકારની ફી ભરવાની નથી આથી અનિતા ખુશ થઈ ગઈ અને એ ભણવા લાગી પરંતુ જેમ જેમ ધોરણ આગળ વધતા ગયા તેમ તેમ તેને ફી ભરવા માટે પૈસાની જરૂર હતી બાળકો અનિતાએ ભણવા માટે શું કર્યું તમને ખબર છે હા એના કરતાં નાના બાળકોને ભણાવ્યા એટલે કે ટ્યુશન કરાવીને પોતાની ફી ભરી અને ભણી ઓકે આ સાથે તેને વધારે પૈસાની જરૂર પડી એટલે એણે એક તાલીમ લીધી શેની તાલીમ લીધી તમને બધાને યાદ છે લાસ્ટ વિડીયોમાં મેં તમને કીધેલું મધ કાઢવાની તાલીમ એના ગામમાં મધપુડા બહુ જ થતા એટલે કે મધપુડામાંથી મધમાખીઓને હટાવીને કેવી રીતે મધ કાઢવું એની એણે તાલીમ લીધી એક સ્ત્રી થઈને પણ એણે આવો એક નવો ધંધો શરૂ કર્યો અને પૈસા કમાયા તો આગળના વિડીયોમાં આપણે આટલું બધું જોઈ ગયેલા કે અનિતાનું સ્વપ્ન શું હતું ભણવાનું એ ભણી સાથે સાથે એણે શું કર્યું ટ્યુશન કરાવ્યા ઓકે અને સાથે મધપુળામાંથી મધ કેવી રીતે કાઢવી એનું તાલીમ લીધી હવે આ વિડિયોમાં આપણે એ મધપુળામાંથી મધ કેવી રીતે કાઢે છે કેટલા પૈસા કમાય છે અને આગળ કેવી રીતે ભણે છે અને કેવી રીતે એના ગામનું નામ રોશન એણે કર્યું એ વિશે જોઈએ તમને બધાને મજા આવે છે ને આ વાર્તા સાંભળવાની મિત્રો ધ્યાનથી આ વાર્તા સાંભળજો કેમ કે આ એક વાર્તા નથી આ એક સત્ય ઘટના છે બરાબર કે અનિતાએ કેવી રીતે એનું નામ રોશન કર્યું તો આપણે પણ અનિતાની જેમ ખૂબ જ મહેનત કરીએ અને ભણીએ ઓકે મધમાખી ઉછેરનાર તરીકે મેં મારી મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી પણ કામ શરૂ કરવા પૈસાની જરૂર પડે મેં ભણવાનું ચાલુ રાખ્યું અને પાંચ હજાર રૂપિયા ભેગા કર્યા તે પૈસાથી મેં માખીઓ માટેની બે પેટીઓ ખરીદી એક પેટીની કિંમત બે હજાર રૂપિયા હતી બાકીના પૈસામાંથી મેં મધમાખીઓ માટે ચાસણી બનાવવા ખાંડ ખરીદી અને મધપુડોને ચોખ્ખો રાખવાની દવા ખરીદી સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો ડિસેમ્બર સુધીમાં મારી પાસે ઘણી બધી માખીઓ હતી હજી મારે બે પેટીઓ વધારે ખરીદવી પડે એમ હતી હું હજી પણ મધમાખી ઉછેર વિશે શીખતી હતી ઘણીવાર માખીઓ મને ડંખ મારતી અને મારા હાથ અને ચહેરો સૂજી જતા ખૂબ જ પીડા થતી હતી આ કામ મેં પોતે જ પસંદ કર્યું હતું મચ્છર તમને કેવું થાય છે તો વિચારો આ અનિતાને કેટલું કેટલી બધી મધમાખીઓ કરતી હશે ત્યારે એને કેવું થતું હશે છતાં પણ એને એની મહેનતથી સંયમથી આગળ વધી અને પૈસા

અનિતાની એક પેટીની કિંમત બે હજાર રૂપિયા હતી તો ચાલો કહો અનિતાની વીસ પેટીની કિંમત કેટલી થશે ચાલીસ હજાર રૂપિયા બરાબર ને જોયું અનિતા કેટલું ઝડપથી વધારે કમાવા લાગી હતી તમને લોકોને સમજાય છે ને ઓકે આગળ જોઈએ અનિતા હવે શું કરે છે આગળ હું દરરોજ સાયકલ લઈ કોલેજ જાઉં છું મારી કોલેજ પાંચ કિલોમીટર દૂર શહેરમાં છે હવે તમે પણ અનિતા વિશે ઘણું જાણો છો અનિતાને નજીકના ગામમાં બધા લોકો ઓળખવા લાગ્યા તે દરેક ગામની સભામાં જાય છે અને દરેકને ભણતરના મહત્ત્વની વાત કરે છે ઘણીવાર લોકો તેની મજાક કરે છે પરંતુ અનિતાને ખબર છે કે તેણે શું કરવાનું છે અનિતા મધની મોટી વેપારી બનવા માંગે છે જેથી તે લોકોને મધની પૂરતી કિંમત આપી શકે તમને ખબર છે આપણે જે મધ ઘરમાં યુઝ કરીએ વાપરીએ એ કેટલું મોંઘું હોય છે ખબર છે કોઈને એક કિલોગ્રામના લગભગ ત્રણસો રૂપિયા હોય છે જ્યારે અનિતા આટલી મહેનત થી મધ કાઢે છે પરંતુ એને એક કિલોગ્રામના માત્ર પાંત્રીસ રૂપિયા મળે છે સમજાયું તમને કે કેટલી મહા મહેનતથી જે લોકો મધ કાઢે છે એમને કશું મળતું નથી આપણે ઘરમાં મધનો મધમાં શેનો ઉપયોગ કરીએ છીએ સેમા સેમા મધનો ઉપયોગ કરીએ છીએ તમને ખબર છે હા મધ એટલે કે હની આપણે પંચામૃત બનાવીએ કોઈ પણ વસ્તુ મધ ખાવાથી આપણી તંદુરસ્તી સારી રહે છે દરેક મધપુડામાં એક રાણી હોય છે જે ઈંડા મૂકે છે પૂળામાં મોટાભાગની માખીઓ કામદાર માખીઓ હોય છે આ માખીઓ આખો દિવસ કામ કરે છે તેઓ ફૂલોની આજુબાજુ ઉડે છે તેઓ મધ બનાવવા ફૂલોમાંથી રસ એકઠો કરે છે જ્યારે કોઈ એક માખી રસવાળું ફૂલ શોધી લે છે ત્યારે બીજી માખીઓને જણાવવા તે ખાસ પ્રકારનું નૃત્ય કરે છે કામદાર માખીઓ મધપૂળા માટે મહત્વની છે કામદાર માખીઓ વગર મધપુળા કે રસનો સંગ્રહ શક્ય નથી મધપુળામાં બધી માખીઓ ભૂખ્યા પેટી જાય છે બાળકો તમને ખબર છે મધમાખીઓની જેમ બીજા કયા જીવજંતુઓ જૂથમાં રહેવાનું પસંદ કરે છે યાદ કરો આપણા ઘરમાં યસ કીડીઓ કીડીઓ ક્યાં રહે છે દરમાં કયા ખાવાનાની વસ્તુની પાસે કીડીઓ વધારે થાય છે મીઠું બરાબર કીડીઓ બે રંગની હોય છે તો લાલ અને કાળી બરાબર ને અમુક કીડીઓ મોટી હોય છે અને અમુક નાની હોય છે કીડીઓ મધમાખીઓની જેમ સાથે રહે છે અને કામ કરે છે રાણી કીડી ઈંડા મૂકે છે સિપાહી કીડીઓ દર રક્ષા અને દેખભાળ કરે છે કામદાર કીડીઓ હંમેશા ખાવાનું શોધવામાં અને તેને દર સુધી પહોંચાડવામાં વ્યસ્ત હોય છે ઉદય અને ભમરી પણ આ જ રીતે રહે છે બાળકો તમે જોયું છે કે કીડીઓ ક્યાં રહે છે દરમાં બરાબર ને ખાવાની કઈ કઈ ચીજવસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે જ્યાં મીઠું વધારે હોય કીડીઓની હાર જુઓ તે કયા રંગના હોય છે અલગ અલગ રંગના હોય છે તમને ક્યારે કોઈ કીડી કાઢી છે હા કીડી કાળી લાલ નાની મોટી અલગ અલગ પ્રકારની હોય છે તો બાળકો આ છે આપણી અનિતા જોઈ તમે નાની અનિતા અને મોટી અનિતાને કે જેણે હિંમત કરી શેના માટે હિંમત કરી એક તો પહેલાં એણે એના માતા પિતા સમક્ષ પોતાની વાત રજૂ કરી અને પછી સમાજ તરફ બરાબર સી ગેધર્ડ ઓલ કરેજ ટુ સ્પીક હર માઇન્ડ ટુ હર પેરેન્ટ્સ અનિતા બેગ્ડ પ્લેજ એન્ડ પ્રેશર્સ હર પેરેન્ટ્સ એના પેરેન્ટ્સને ઘણી રિક્વેસ્ટ કરીને એ ભણી ગણીને આગળ વધી જો એને એવોર્ડ પણ મળેલો છે અ વિલેજ ગર્લ તરીકે જોયું તમે ફોટામાં કે એમણે કેટલું નામ કમાયું છે બરાબર ને સક્સેસફુલ બિઝનેસ માટે એને એક એવોર્ડ પણ મળેલો છે તો આ સ્ટોરી તમને ગમીને ઓકે બાળકો તમને અનિતાની સ્ટોરી પરથી શું જાણવા મળ્યું હા એ જાણવા મળ્યું કે જેને ભણવું જ હોય જેને કમાવું હોય એ લોકો ગમે તે રીતે કમાય છે અને નામ કમાય છે બરાબર અનિતાએ પણ એના જીવનમાં ખૂબ જ મહેનત કરી એના ગામનું નામ એના માતા પિતાનું નામ રોશન કર્યું ત્યારે આજે આપણે બધા એને આપણી બુકમાં યાદ કરીએ છીએ બરાબર ને એને એવોર્ડ પણ મળેલો છે તમને મેં બતાવ્યું એ પ્રમાણે ઓકે તો આપણે પણ અનિતાના જીવન પરથી કંઈક નવું શીખીએ અને આગળના આપણા જીવનમાં ભણી ઘણીને આગળ વધીએ ઓકે આશા રાખું તમને આ વિડીયો ગમ્યો હશે ફરી મળીશું ટેક કેર